તો એક તરફ ભાજપમાં લોકસભાની ચૂંટણી મુદ્દે ઘમાસાણ તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના એક બાદ એક સિનિયર નેતાઓ કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ જણાઈ રહ્યા છે. રાજીનામાની ચીમકીઓ, છેડો ફાડવાની ગર્ભિત ધમકીઓ કોંગ્રેસમાં ચારે તરફ ગુંજી રહી છે. જોઈએ ભાજપને ભૂલીને પોતાના જ સામે મોરચો માંડવા મચી પડેલા કોંગ્રેસી જનોની બગાવતનો આ રિપોર્ટ. એક તરફ દેશભરમાં કોંગ્રેસ હાઈકમાન્ડ ભાજપને હંફાવવા કમર કસી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ તેની ચરમસીમાએ પહોંચ્યો છે. અંદરોઅંદરની લડાઈમાં કોંગ્રેસ પાર્ટીને મોટું નુકસાન થઈ રહ્યું છે. આવકડતો અસંતોષ આજે જોવા મળ્યો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જ્યારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ ચાલુ પત્રકાર પરિષદમાં આવીને જોરદાર વિરોધ કર્યો. ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા. પોસ્ટર અને બેનર સાથે આવેલા કોંગ્રેસી કાર્યકરોએ નવા શહેર પ્રમુખોની વરણીનો વિરોધ કર્યો. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું, જેના સમર્થનમાં અન્ય પણ કેટલાક કોર્પોરેટરો રાજીનામું આપવાનું મન બનાવી રહ્યા છે. ગમે ત્યારે કેટલાક કોંગ્રેસી કોર્પોરેટર પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી શકે છે, તો કોંગ્રેસના કોળી નેતા કુંવરજી બાવળિયા પણ ગમે ત્યારે રાજીનામું આપી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના મોટા કોંગ્રેસી નેતા અને પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ પણ કોંગ્રેસથી ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસમાં ઉકળતા ચરું જેવી પરિસ્થિતિ, તેમ છતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આગેવાનોની નારાજગીની વાતનો ઇનકાર કર્યો. જીવાભાઈનું રાજીનામું અહીંયા પ્રદેશ કક્ષાએ કે મને કોઈ વાત થઈ નથી. જીવાભાઈ મને રૂબરૂ પણ મળ્યા હતા, મીડિયામાં સમાચાર આવ્યા પછી પણ એવું કોઈ રાજીનામાની વાત નથી. ઇન્દ્રનીલભાઈએ પોતાની વાત મીડિયા સમક્ષ ગઈકાલે રજૂ કરી છે. એવા સંજોગોમાં એમની સાથે પણ આજ સવારે વાત કર્યા પછી એમના મનમાં પણ જે આશંકા હતી એ દૂર કરવામાં આવી છે. અસંતોષની આગ એમ કંઈ એકાએક ફાટી નથી નીકળી. આમ તો અસંતોષનો ગુગવાટ જ્યારથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની નિમણૂક થઈ ત્યારથી જ બહાર આવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, પરેશ દાનાણી જેવા નેતાઓ અલગ અલગ છાવણીમાં વહેંચાઈ ગયા છે. તેમાં પાછી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓની બીજી ટર્મમાં નિમણૂક માટેનું રાજકારણ ખેલાયું અને કોંગ્રેસમાં વિખવાદના કારણે કોંગ્રેસની હસ્તકની કેટલીક પંચાયતો ભાજપે છીનવી લીધી. ત્યારબાદ બાકી રહેલો અસંતોષ શહેર પ્રમુખોની નિમણૂક વખતે બહાર આવી ગયો. ગયા રવિવારે કુંવરજી બાવળિયાએ જસદણ પંથકના વીંછિયામાં કોળી સમાજનું સમરસતા સંમેલન યોજ્યું હતું. રવિવારના રોજ કુંવરજી બાવળિયાએ જસદણ પંથકના વીંછિયામાં કોળી સમાજનું સમરસતા સંમેલન યોજીને પોતાનું શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો. આ સંમેલનમાં ભાજપ તરફી વોટિંગ કરનારા જસદણના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય બોડાભાઈ ગોહિલને પણ સાથે રાખીને આડકતરો સંદેશ આપવામાં આવ્યો. કુંવરજી બાવળિયા કોંગ્રેસનો સાથ છોડવાની તૈયારીમાં છે. માહિતી મુજબ એકાદ અઠવાડિયામાં કુંવરજી કોંગ્રેસને અલવિદા કહી શકે છે અને ભાજપના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ મતવિસ્તારમાં ચર્ચાનો દોર શરૂ કરશે. જો કુંવરજી ભાજપમાં જોડાય તો લોકસભા અથવા સરકારના મંત્રી પદની ઓફર થઈ શકે. રવિવારે કુંવરજીએ વીંછિયામાં કોંગ્રેસ છોડવાના સંકેત આપ્યા. સોમવારે રાત્રે અમિત શાહ સાથે કુંવરજીની મુલાકાત કરી હોવાની માહિતી પણ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. ચૂંટણીઓ પોતાના વિચારમાં હોય, કોઈ જુદા જુદા પક્ષમાં જેમ માનતા હોય તો માનતા હોય, પણ જ્યારે સમાજની વાત આવતી હોય ત્યારે આ બધી વાત પોરાણે એક સાઈડમાં મૂકીને અમને ઋત્વિકભાઈએ વાત કરી તેમ આપણે જે રીતે રાજકીય પક્ષો ક્યાંક ને ક્યાંક આપણો ઉપયોગ કરી લે છે અને સમાજને વિભિન્ન ભાગલા પાડવાની જે પ્રવૃત્તિઓ થાય છે, પણ આપણે બધા એ સમજી લેવું જોઈએ કે આપણું સૌનું હિત ક્યાં રહેલું છે. આપણે બધા સાથે મળીને સમાજનો કઈ રીતે વિકાસ કરી શકીએ એમ છે એ માટેની ચિંતા કરવાનો સમય પાકી ગયો છે.
કુંવરજી બાવળિયાએ પોતાની નારાજગી જાહેર કરી ન કરી, ત્યાં તો જેના પારિવારિક લોહીમાં રાજકારણ છે તેવા ઇન્દ્રનીલ રાજ્યગુરુ બાવળિયાની આ પ્રેશર ટેકનિક જાણી ગયા હતા, જેથી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બાવળિયાની પ્રેશર ટેકનિકનું રાજકીય એન્કાઉન્ટર થઈ જાય તે માટે રાજીનામું ધરી દીધું અને મોવડી મંડળનું ધ્યાન પોતાના તરફ આકર્ષવા પ્રયત્ન કર્યો. પત્રકારો સાથેની વાતચીતમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બાવળિયા અંગે પોતાની હૈયા વરાળ પણ ઠાલવી, ત્યારે રાજકારણના અઠંગ ખેલાડી ઇન્દ્રનીલ રાજ્યગુરુના રાજીનામા ધરતા રાજકોટની લોકસભા સીટ હાલ ભાજપ માટે સિક્યોર બની ચૂકી છે. પાર્ટી ફંક્શનિંગ જે છે એનાથી હું નારાજ છું. હું સાચી વાત કરું ત્યારે ક્યાંય ને ક્યાંય, એટલે મને જે સાચી લાગે છે એ વાત કરું છું, ત્યારે ક્યાંય ને ક્યાંય એવો જવાબ મળે છે કે ભાઈ ઇન્દ્રનીલભાઈ, હું કદાચ વધારે સૈદ્ધાંતિક લાગુ છું પાર્ટીને, અને જવાબ મળે છે કે પાર્ટીમાં આમ જ હોય અને આઈ એમ નોટ ફિટ ફોર પોલિટિક્સ એવું પણ મને કહેવામાં આવે તો એ મેં સ્વીકારી. ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની વરણી થયા બાદ કોંગ્રેસમાં ઉભો થયેલો અસંતોષ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ અને મહંમદ પીરજાદા બાદ હવે ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ થઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસના મોવડીઓ અલગ અલગ છાવણીમાં વહેંચાઈ ગયા છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે ગુજરાતમાં જૂથબંધીમાં સપડાયેલી કોંગ્રેસનો ભાજપ કઈ રીતે અને કેટલો લાભ ઉઠાવે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.